नमस्ते, जय मी मित्रों। मित्रों, आजना लेक्चर में आपणो टॉपिक जे आपणे भणवानो छे ए आजनो आपणो टॉपिक छे भागीदारी पेढ़ी अने कंपनी एना वच्चेनो तफावत आज आपणे भणवानो छे। मित्रों, आ तफावत आज आपणे भणीशुं जेनी अंदर आपणे आज शीखवानुं छे के भागीदारी पेढ़ी एनी जी बधी आपणे आखा टॉपिक भणी गया अने कंपनीना बने टॉपिक आपणे भणी गया, बंने आर्थिक प्रवृत्तिना भाग छे। भागीदारी पेढ़ी अने कंपनी बंने आर्थिक प्रवृत्तिना भाग छे, बंने पोतपोतानी रीते कार्य करे छे, पण बंने वच्चेनो तफावत शुं छे, मूळ कया कारणोथी बंने अलग पड़े छे, तफावत अत्यारे आपणे शीखवानो छे। अहींया आपणने एना 11 मुद्दाओ आपेला छे जेने आपणे समजी अने आपणे आगळ वधवानो छे। ए समझिए एना पहला आपणे जे लास्ट लेक्चरमां भण्या हता एनुं रिवाइज करी लईए थोड़ुं, पछी आपणे आगळ वधीए। मित्रो, लास्ट लेक्चरमां आपणे जे टॉपिक चालतो हतो ए बी टॉपिक चालतो हतो, नोंधणीनुं प्रमाणपत्र मेळवानी विधि, ए टॉपिक आपणे चालतो हतो के नोंधणीनुं प्रमाणपत्र जो तमारे मेळवुं होय तो कया कया कार्यो करवा पड़े, केवी रीते तमने प्रमाणपत्र मळे एना विशे आपणे समजवानुं हतुं। तो अहींया आपणने देखवा मळे छे के जो नोंधणीनुं प्रमाणपत्र तमारे मेळवुं होय तो एना माटे शुं कार्य करवुं पड़े एनी विधि आपणे लास्ट लेक्चरमां भणी चूक्यां छीए। कंपनीने अस्तित्वमां लावी होय, कंपनीने शरू करवी होय तो एना माटे सौथी अगत्यनुं महत्वनुं ए दस्तावेज ए नोंधणीनुं प्रमाणपत्र कहेवाय छे, ए कंपनीना रजिस्ट्रार पासेथी तमारे मेळवानुं होय छे। आ दस्तावेज, आ कंपनीने शरू करवा माटेनुं आ जे अस्तित्वमां लावानुं आ जे मुख्य दस्तावेज ए तमारे रजिस्ट्रार पासेथी मेळवानुं होय छे। આવું પ્રમાણપત્ર મેળવવા માટે તમારે જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા પડે છે, જરૂરી દસ્તાવેજો તૈયાર કરી અને કંપનીના રજિસ્ટ્રાર એટલે કે આરઓસી, રજિસ્ટ્રાર ઓફ કંપનીના સમક્ષ રજૂ કરવાના હોય છે। એટલે કે આવું જે છે કંપનીને જે અસ્તિત્વમાં લાવવા માટેનો જે તમારે દસ્તાવેજ બનાવો છો એ દસ્તાવેજ તૈયાર કરી અને તમારે આરઓસીમાં મૂકવાના હોય છે, રજિસ્ટ્રાર ઓફ કંપનીમાં મૂકવાના હોય છે। તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી દસ્તાવેજો તૈયાર કરી અને આરઓસી સમક્ષ મૂકવાના હોય છે। આ જે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે જે તમારા દસ્તાવેજો તૈયાર કરવાના હોય એ બનાવી અને તમે આરઓસી સમક્ષ મૂકો એટલે એ લોકો એના અભ્યાસ કરે અને એના ઉપરથી તમને પ્રમાણપત્ર આપે છે। તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે જે દસ્તાવેજો બનાવવા પડે નાખી એક પ્રક્રિયા કરવી પડે, શું કરવું પડે આખી પ્રક્રિયા, જે પ્રક્રિયા આપણને નીચે મુજબ આપેલી છે। આ જે પ્રક્રિયા આખી આપણને નીચે મુજબ આપેલી છે, ફર્સ્ટ ઓફ ઓલ આપણને પહેલું કહે છે આવેદનપત્ર, શું કહે છે આવેદનપત્ર। આવેદનપત્ર શું કહેવાય છે, આવેદનપત્ર એ કંપનીની અંદર પાયાનો મૂળભૂત દસ્તાવેજ કહેવાય। કંપનીને શરૂ કરવા માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે સૌથી પહેલો દસ્તાવેજ આવે છે આવેદનપત્ર। આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત પાયાનો મુખ્ય દસ્તાવેજ કહેવાય છે, જેને આપણે એક પ્રકારનું કહેવાય કે કંપનીનું બંધારણ એવું પણ કહી શકીએ છીએ। આવેદનપત્રને કંપનીનો મૂળભૂત પાયાનો દસ્તાવેજ કહીએ છીએ, જેને આપણે સામાન્ય ભાષામાં કંપનીનો એક બંધારણ કહી શકાય। આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ શેના પર ચાલે છે, આપણા બંધારણ ઉપર, દેશ શેના પર ચાલે એના બંધારણ ઉપર, એમ આવેદનપત્ર એ કંપનીનો મુખ્ય મૂળભૂત પાયાનો દસ્તાવેજ કહેવાય, જેને આપણે બંધારણ કહીએ છીએ। અને એવું બંધારણ, એવો પાયાનો દસ્તાવેજ છે કે જે મુખ્ય છે કે જેના ઉપર કંપનીની આખી ઇમારત ચણવામાં આવે છે। આવેદનપત્ર એ મૂળભૂત પાયાનો મુખ્ય દસ્તાવેજ છે કે જેના ઉપર કંપનીની આખી ઇમારત ચણવામાં આવે છે। આવેદનપત્રમાં નીચેની કલમની જોગવાઈ કરવાની ફરજિયાત છે, અહીંયા આટલી આટલી જે કલમ જે છે આવેદનપત્ર મેળવવા માટે, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે પહેલું સ્ટેપ આવે આવેદનપત્ર,
નોંધણી પ્રમાણપત્ર મેળવવામાં પહેલું સ્ટેપ કયું આવે? આવેદનપત્ર. આવેદનપત્ર એ પાયાનો મૂળભૂત દસ્તાવેજ કહેવાય, જે કંપનીનું બંધારણ કહેવાય છે. નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટે જે જરૂરી તમારે દસ્તાવેજો બનાવવાના છે, એ દસ્તાવેજોમાં સૌથી પહેલો દસ્તાવેજ આવે આવેદનપત્ર, જે કંપનીનું મૂળભૂત બંધારણ છે, જે કંપનીની ઇમારત કહેવામાં આવે છે કે જેના ઉપર કંપની આખી ચણવામાં આવે છે, તો એ આવેદનપત્ર કંપનીનું મૂળભૂત પાયાનો દસ્તાવેજ કહેવાય છે કે જેના પર આખી કંપનીની ઇમારત રચાય છે. આવેદનપત્ર બનાવવા માટે આટલી 6 કલમો કીધેલી છે, એને બનાવવા માટે સરકારશ્રી દ્વારા 6 કલમો નક્કી કરવામાં આવી છે. 6 કલમ ધ્યાનમાં રાખી અને આવેદનપત્ર તૈયાર કરવામાં આવે છે. તેના માટે 6 પ્રકારની કલમો એ નક્કી કરવામાં આવેલી છે. તો આવેદનપત્ર તૈયાર કરતી વખતે નીચે મુજબની 6 કલમોની જોગવાઈ એ ફરજિયાત કરવી પડે છે, એટલે કે 6 જે કલમ કીધી છે એને ખાસ ધ્યાનમાં રાખવી પડે છે. પ્રથમ આવે છે નામની કલમ. કઈ આવે છે? નામની કલમ. તો અહીંયા શું કહે છે? આવેદનપત્ર તૈયાર કરતી વખતે પ્રથમ કલમ આવે છે નામની કલમ. નામની કલમની અંદર શું કહે છે કે જે મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની છે, મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની છે, જાહેર કંપની મર્યાદિત જવાબદારીવાળી, એના નામની પાછળ લિમિટેડ શબ્દ લગાવે છે. કયું લગાવે છે? લિમિટેડ. મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની એના નામની પાછળ લિમિટેડ શબ્દ લગાવે છે. બીજું કહે છે કે મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની, મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની એના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડે છે. કયો શબ્દ લગાડે છે? પ્રાઇવેટ લિમિટેડ. એટલે કે મર્યાદિત જવાબદારીવાળી, જ્યારે મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય, જાહેર કંપની, તો એના નામની પાછળ લિમિટેડ શબ્દ લગાડે છે. અને બીજું મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો એના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડે છે. કયો શબ્દ લગાડે છે? પ્રાઇવેટ લિમિટેડ. ભારતમાં નોંધાયેલી, હવે અહીંયા શું કહે છે, તમને બે શબ્દો તો ખબર પડી ગઈ કે જાહેર કંપની હોય મર્યાદિત જવાબદારીવાળી તો એના નામની પાછળ લિમિટેડ શબ્દ લખાય, અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય, જાહેરમાં નામની પાછળ કયો શબ્દ લગાશે? લિમિટેડ. અને ખાનગી કંપની હોય તો એના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાય છે. બીજું, આ કલમમાં કઈ શરત કરેલી છે કે જે તમે નામ રાખો એ ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે એવું ના હોવું જોઈએ, રાષ્ટ્રહિતને, દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે એવું નામ હોવું ના જોઈએ. અને ત્રીજી વાત, ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું ને જેવું નામ ના હોવું જોઈએ. જેમ કે રિલાયન્સ લિમિટેડ ભારતમાં સ્થપાયેલી, તો કોઈ બીજો વ્યક્તિ રિલાયન્સ ના ખોલી શકે. એટલે ભારતમાં જે કંપની નોંધાઈ ગઈ છે, જે રજિસ્ટર પાસે નોંધાઈ ગઈ છે, એના જેવું જેવું બીજું નામ, એવું ને એવું નામ બીજો વ્યક્તિ રાખી શકશે નહીં, તો એ નામની કલમમાં કહેવા માંગે છે. જાહેર કંપનીના નામની પાછળ મર્યાદિત જવાબદારી છે, મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીના નામની પાછળ લિમિટેડ શબ્દ લગાય છે, મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ રખાય છે, અન્ય કંપનીમાં નોંધાયેલી કંપની જેવું નામ રાખી શકાશે નહીં, અને દેશના હિતને, રાષ્ટ્રહિતને નુકસાન પહોંચાડે એવું નામ રાખી શકાશે નહીં, એ નામની કલમ કહે છે. બીજી આવે છે રજિસ્ટર ઓફિસ કે સરનામાની કલમ. બીજી કલમ કઈ દેખવા મળે છે? રજિસ્ટર ઓફિસ કે સરનામાની કલમ. આ કલમ એવું કહે છે કે તમારી કંપનીનું રજિસ્ટર ઓફિસ કે સરનામું ક્યાં છે એ પણ તમારે ROCમાં બતાવવું પડે છે. કારણ કે જાહેર જનતાને તમારી સાથે કોઈ પત્ર વ્યવહાર કરવો છે, કોઈ તમારી સાથે વાતચીત કરવી છે, તો એના માટે તમારું સરનામું ક્યાં આવ્યું એ પણ તમારે કંપની રજિસ્ટરને બતાવવું પડે છે, જેનાથી તમારી અદાલતનું ક્ષેત્ર નક્કી થાય, રાઈટ? તો આ તમારી કંપનીને કઈ અદાલત લાગુ પડશે, ભવિષ્યમાં કોઈ ડિસ્પ્યુટ આવે તો કઈ અદાલત લાગુ પડશે, એટલા માટે રજિસ્ટ્રાર સમક્ષ એનું સરનામું નોંધાવવું પડે છે. તો અહીંયા શું કહે છે? કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સમક્ષ પત્ર વ્યવહાર કરી શકે, મતલબ કંપની તમારી સાથે અને જાહેર જનતા તમારી સાથે પત્ર વ્યવહાર કરી શકે, અને તમારી એક અદાલત નક્કી થાય કે તમારી કંપનીને આ અદાલત લાગુ પડશે, એટલા માટે તમારે તમારી કંપનીની અંદર ચોક્કસ પ્રકારનું અદાલતનું ક્ષેત્ર નક્કી થઈ શકે, અને લોકો તમારી સાથે પત્ર વ્યવહાર કરી શકે, એટલા માટે તમારે રજિસ્ટર ઓફિસના સરનામું, તમારે એ રજિસ્ટર ઓફિસના સરનામું એક નક્કી કરી, અને એ પણ તમારે ક્યાં છે એ તમારે કંપની રજિસ્ટરને બતાવવું પડે છે કે આ તમારી ઓફિસ, એટલે કે ઓફિસનું સરનામું પણ તમારે બતાવવું પડે છે.
ત્રીજું આવે છે ધ્યેય અથવા ઉદ્દેશ્યની કલમ. ત્રીજું કયું આવે છે? ધ્યેય અથવા ઉદ્દેશ્યની કલમ. તો દેખો શું કહે છે, આવેદનપત્રની સૌથી મહત્વની કલમ આ છે કે તમે કયા ધ્યેય કયા ઉદ્દેશ્ય માટે કાર્ય કરો છો, શેના માટે ધંધો કરો છો એ આ કલમ બતાવે છે. એટલે આવેદનપત્રની સૌથી મહત્વની કલમ આ છે, ધ્યેય અથવા ઉદ્દેશ્યની કલમ, કે તમે કયા હેતુ કયા ઉદ્દેશ્ય માટે ધંધો કરો છો એ આ કલમમાં જોવા મળે છે. જે ઉદ્દેશ્ય માટે તમે કંપનીની સ્થાપના કરવા માગો છો એ ઉદ્દેશ્ય તમારો ફિક્સ હોવો જોઈએ અને એ માટે જ તમારું કાર્ય થવું જોઈએ. જો તમે તમારા ઉદ્દેશ્યથી વિરુદ્ધ જઈ અને એના સિવાયનું કોઈ કાર્ય કરો છો તો એવું કાર્ય તમે કરી શકશો નહીં. એટલે કે જે તમારા ઉદ્દેશ્યમાં બતાવેલું છે, જે તમારા હેતુમાં બતાવેલું છે એ મુજબનું જ કાર્ય તમારે કરવું જોઈએ. એનાથી વિરુદ્ધ જઈ અને કોઈ કાર્ય કરી શકશો નહીં. જો એ સિવાયનું અથવા તો એનાથી વિરુદ્ધ જઈ અને કોઈ કાર્ય કર્યું તો એ કાર્ય કંપનીને હિતની માટેનું કહેવાશે નહીં અને તમે હિતના વિરુદ્ધથી જઈને કાર્ય કરેલું કહેવાય છે. એટલે ઉદ્દેશ્યની કલમ કહે છે કે તમને કંપની ચલાવવા માટેના જે હેતુ નક્કી કર્યા તો હેતુના લિમિટમાં રહીને તમારે કાર્ય કરવું પડશે, એના સિવાયનું કોઈ કાર્ય કરી શકશો નહીં. અને જો કોઈ કાર્ય તમે કર્યું તો ઉદ્દેશ્યથી વિરુદ્ધનું કાર્ય કહેવાય છે. ચોથી કલમ આપણે દેખી હતી, જે આપણને જોવા મળી હતી, જવાબદારીની કલમ. કઈ જોવા મળી હતી? જવાબદારીની કલમ. તો બાળકો, જવાબદારીની કલમ શું કહેવા માગે છે કે કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત છે કે બાયધરેથી મર્યાદિત છે, એ વસ્તુ આ કલમ દર્શાવે છે કે તમારી કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત છે, અમર્યાદિત છે કે બાયધરેથી મર્યાદિત છે, એ જવાબદારીની કલમમાંથી તમને જોવા મળે છે. એટલે કે સભ્યોની જવાબદારી મર્યાદિત હોય તો કયા પ્રકારની હોય, અમર્યાદિત હોય તો કયા પ્રકારની હોય, બાયધરેથી મર્યાદિત હોય તો કયા પ્રકારની હોય, એ અહીંયાથી જોવા મળે છે. જેમ કે ધારો કે મર્યાદિત જવાબદારીવાળી છે તો એ કંપનીની અંદર સભ્યોને જેટલા પૈસા રોક્યા હતા ત્યાં સુધી એમની જવાબદારી હતી, એના પછી કંપની ફળચામાં જાય કે ગમે તે થાય તો એને કોઈ લેવા દેવા આવતી નથી. અમર્યાદિતમાં કેવું, કંપની નુકસાન કરે તો સભ્યોએ પોતાના ઘરના પૈસા કાઢીને પણ નુકસાન ભરપાઈ કરવું પડે. અને બાયધરીથી મર્યાદિતમાં કેવું હોય, એ લોકોએ એક બાયધરી આપ્યો કે આટલા સુધી અમે પૈસા ખર્ચીશું તો એટલા સુધી અમે નુકસાન ભોગવીશું, તો કંપની ફળચામાં જાય તો બાયધરી આપી ત્યાં સુધી એમની જવાબદારી રહે છે. તો આવું જવાબદારીની કલમમાં એ દર્શાવવામાં આવે છે. જો એક વ્યક્તિની કંપની હોય તો એવી કંપનીની અંદર, એક વ્યક્તિની કંપની જે છે તો એની અંદર મુખ્ય વ્યક્તિ કોણ છે, એને કયા કરાર કરેલા છે અને એ મુખ્ય વ્યક્તિ એને કંઈ થઈ જાય તો ત્યારબાદ એના પછી કોણ, એ એક વ્યક્તિની કંપનીની અંદર જવાબદારીની કલમમાં દાખલ કરવામાં આવે છે કે એક વ્યક્તિની કંપની હોય તો એની અંદર મુખ્ય વ્યક્તિ કોણ, એની શું જવાબદારી, અને જો એને કંઈક થઈ જાય કરાર કરવા માટે અસમર્થ થાય તો ત્યારબાદ બીજો કયો વ્યક્તિ એના પાસે જવાબદાર રહેશે, એ જવાબદારીની કલમમાં લખેલું હોય છે. ત્યારબાદની કલમ જે છે મૂડીની કલમ. તો કે કંપનીની સ્થાપના કરવા માટે, કંપનીને ચલાવવા માટે જે મૂડી જોશે એ મૂડીને આપણે અલગ અલગ રીતે વહેંચેલી છે, સત્તાવાર મૂડી અને બીજી અલગ અલગ ભાગમાં વહેંચેલી છે. તો કંપનીને ચલાવવા માટે જે મૂડી લાવીશું એ મૂડી મેળવવા માટે આપણે શેર બહાર પાડીશું. આ શેર કેટલી રકમના બહાર પાડવા, કેટલા બહાર પાડવા, કેવી રીતે પાડવા, એની જે માહિતી એ મૂડીની કલમમાં દર્શાવેલી હોય છે. તો કંપનીને સ્થાપવા માટે સત્તાવાર મૂડી કેટલી જોશે, એ મૂડીને કેટલા હિસ્સામાં વિભાજિત કરીશું અને કેવી રીતે બહાર પાડીશું, એ મૂડીની કલમમાં લખેલું હોય છે. ત્યારબાદ આવે સ્થાપનાની કલમ. એટલે કે જો તમારે કંપનીની સ્થાપના કરવી છે તો સ્થાપના કરવા માટે ઓછામાં ઓછા 7 સભ્યો ખાનગી કંપની માટે, જાહેર કંપની માટે જોઈએ, સોરી, કંપનીની સ્થાપના કરવી છે તો જાહેર કંપની માટે ઓછામાં ઓછા 7 સભ્યો જોઈએ અને ખાનગી કંપની માટે ઓછામાં ઓછા 2 સભ્યો જોઈએ, અને એ લોકો કંપનીની સ્થાપના કરવા માટે તૈયાર છે એવી એ લોકોએ સહમતિ દર્શાવી જોઈએ અને એવું નિવેદન આપવું જોઈએ, તેને સ્થાપનાની કલમમાં કહેવાય છે. તો આ પ્રકારે આપણે દેખવા જઈએ તો કંપનીને સ્થાપના કરવા માટે સૌથી
મહત્વની વસ્તુ છે કે કંપનીની નોંધણી કરવા માટે એક તમારે નોંધણી રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે તમારે સૌથી પહેલાં આખી વિધિ અનુસરવી પડે, અને વિધિમાં અનુસરવા માટે સૌથી પ્રથમ સ્ટેપ આવે છે આવેદનપત્ર. આવેદનપત્ર આપણે અત્યારે દેખ્યું કે જેમાં છ કલમો આપણને જોવા મળી, નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ધ્યેય અથવા ઉદ્દેશ્યની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમ. આ છ કલમ આપણને જોવા મળી. આ છ કલમો દર્શાવતું અને એને આખી કન્ડિશન એને ફૂલફિલ કરતું એક પત્રક બનાવીએ, જેને આપણે આવેદનપત્ર કહીએ છીએ. એ આવેદનપત્ર આપણે સરકાર સમક્ષ મૂકવાનું હોય છે. પછી બીજું આવે છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે પહેલું આવેદનપત્ર આપણે બનાવ્યું, બીજું આવે નિયમનપત્ર. આવેદનપત્ર એ આપણી બાઉન્ડ્રી હતી એક પ્રકારની, જે આપણે ધંધો ચલાવવા માટે આપણે જે આપણે એક લિમિટ નક્કી કરી કે આ લિમિટમાં જ આપણે કામ કરીશું, એ આવેદનપત્ર નક્કી કર્યું. એ આવેદનપત્રની હદમાં રહી, એ આવેદનપત્રની હદમાં રહી, એક આપણી જે આખી લિમિટ નક્કી કરી એની હદમાં રહી, અને કંપનીને ચલાવવા માટેના જે આપણે નિયમો નક્કી કરીએ, કંપનીને ચલાવવા માટેના જે આપણે નિયમો નક્કી કરીએ, એ નિયમો નક્કી કરતો દસ્તાવેજને નિયમનપત્ર કહેવાય છે. શું કહેવાય છે? નિયમનપત્ર. એટલે કે કંપનીને ચલાવવા માટેના, વહીવટ કરવા માટેના જે આપણે દસ્તાવેજ તૈયાર કરીએ છીએ એને નિયમનપત્ર કહેવાય છે. એટલે કે કંપનીનો વહીવટ કરવા માટે જે જરૂરી કંપનીનો ચલાવવા માટેના જે આપણે નિયમો નક્કી કરતો દસ્તાવેજ બનાવીએ છીએ એને નિયમનપત્ર કહેવાય છે. કંપનીને ચલાવવા માટેના નિયમો અહીંયા નક્કી થાય છે. આ નિયમનપત્ર આવેદનપત્રની મર્યામાં રહી, અને નિયમનપત્ર એ કંપનીનો વહીવટ કરવા માટે, ચલાવવા માટે જે નિયમો લેવા માટે એ જાળવવામાં આવે છે. એટલે કે આ નિયમનપત્ર જે આપણે બનાવીએ છીએ આવેદનપત્રની લિમિટમાં રહી, આવેદનપત્રની મર્યાદામાં રહી અને નિયમનપત્ર બનાવવામાં આવે છે. આ નિયમનપત્રમાં કંપનીને ચલાવવા માટેના બધા નિયમો નક્કી કરેલા હોય, એના સભ્યોના અધિકારો, શેરના હપ્તા, કયા સંજોગોમાં શેર જપ્ત કરવા, સંચાલક મંડળના કાર્યો કયા, એમની સત્તા કઈ વગેરે બધી જ બાબતો આ નિયમનપત્રમાં લખેલું હોય છે. આવેદનપત્ર અને નિયમનપત્ર આ વ્યવસ્થિત હોય તો એનાથી નોંધણી થવાથી આ બંને દસ્તાવેજો એ ખૂબ જ મહત્વના છે. આ બંને દસ્તાવેજોને જ્યારે નોંધણી કરીએ છીએ એટલે બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બની જાય. મતલબ બંને દસ્તાવેજો બતાવી, રેડી કરી અને તમે રજિસ્ટ્રાર સમક્ષ મૂક્યા, આ બંને દસ્તાવેજો બનાવી અને તમે રજિસ્ટ્રાર સમક્ષ મૂક્યા, એટલે એ જ્યારે બંને દસ્તાવેજોની રજિસ્ટ્રાર નોંધણી કરે છે, આ બંને દસ્તાવેજો તમે તૈયાર કરીને રજિસ્ટ્રાર સમક્ષ મૂક્યા અને એને નોંધણી કર્યા, તો નોંધ્યા પછી આ બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજ બની જાય છે. ત્યારબાદનો ટોપિક આવે છે સંચાલકોની યાદી. તો શું કહે છે સંચાલક તરીકે કામ કરવા તૈયાર હોય તેવા વ્યક્તિનું નામ, સરનામું, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા પડે છે. જે લોકો સંચાલક તરીકે કામ કરવા તૈયાર હોય એમનું નામ, સરનામું, વ્યવસાય, ઉંમર, રાષ્ટ્રીયતા રજિસ્ટ્રાર સમક્ષ આ બધી માહિતી નોંધાવી પડે છે. સંચાલકોમાં ઓછામાં ઓછો એક વ્યક્તિ, અહીંયા શું કહે છે કે જેટલા વ્યક્તિઓ તમારી પાસે સંચાલક છે એને યાદી બનાવી, નામ, સરનામું, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા આ બધી વસ્તુ તમારે સંચાલકો સમક્ષ રજૂ કરવી પડે, અને જે સંચાલકોનું તમારું મંડળ હોય એમાં ઓછામાં ઓછો એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જોઈએ. એટલે કે સંચાલકોની યાદીમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા હોવી જોઈએ. ત્યારબાદનો ટોપિક આવે છે સંચાલકોની લેખિત સંમતિ. તો શું કહે છે સંચાલકોની લેખિત સંમતિની અંદર? કે જે વ્યક્તિનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું છે એ વ્યક્તિ ખરા અર્થમાં સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે કે નહીં એવી એની લેખિતમાં સંમતિ લેવી પડે. લેખિત સંમતિ શું કહે છે? કે જે વ્યક્તિનું નામ તમે સંચાલક તરીકે નાખ્યું એ ખરા અર્થમાં સંચાલક તરીકે કાર્ય કરવા તૈયાર છે કે નહીં એવી એની લેખિતમાં સંમતિ લેવી પડે. જો રિયલ અર્થમાં તૈયાર છે તો એની લેખિતમાં સંમતિ જરૂરી છે, કારણ કે કાલ ઉઠીને કોઈ પણ જવાબદારી આવે ને ત્યારે છટકી જાય તો ચાલે નહીં. તો એ સંચાલક તરીકે કાર્ય કરવા તૈયાર છે એવી એની પાસે લેખિતમાં સંમતિ લેવી પડે છે. ત્યારબાદનો ટોપિક કે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. જો એ વ્યક્તિ કોઈ અન્ય કંપની સાથે જોડાયેલો છે તો એનું હિત એ કંપની સાથે શું છે, અન્ય કંપનીની સાથે એનું કેવા પ્રકારનું હિત છે,
એની માહિતી પણ એને કંપનીના સંચાલકને આપવી પડે કે જ્યારે કોઈ એક વ્યક્તિ છે એ અન્ય કંપનીની અંદર સંચાલક છે, મેનેજર છે, સેક્રેટરી છે કે ભણલું ભણનાર વ્યક્તિ છે કે કંપની સાથે બીજો અન્ય કોઈ હિત સંબંધ ધરાવે છે, તો એ અંગેનું નિવેદન એને અન્ય કંપનીમાં જે પણ એનું હિત જોડાયેલું છે એ નિવેદન એને નોંધણીમાં પ્રમાણપત્ર મેળવતી વખતે એનું નિવેદન એને નોંધવું પડે છે. તો અન્ય કંપની સાથે જો તમે જોડાયેલા છો તો એનું નિવેદન તમારે આપવું પડે છે. અને છેલ્લો છે કાયદા પાલનની જોગવાઈનું નિવેદન. કાયદા પાલનની જોગવાઈનું નિવેદન શું કહે છે કે તમારી કંપનીને ચલાવવા માટે તમારે જે કાયદાઓનું પાલન કરવું પડશે એનું તમે કાયદાનું પાલન કરવા તૈયાર છો, કાયદાનું પાલન કરવા માટે તમે સક્ષમ છો એવી નિવેદન પણ તમારે અહીંયા આપવું પડે છે. તો દેખો શું કહે છે, કંપનીની નોંધણી માટે ઉપયોગી બધા જ કાયદાની જોગવાઈનું પાલન કરવામાં આવ્યું છે એવું તમે નિવેદન નિયત ફોર્મમાં ભરીને રજિસ્ટર સમક્ષ નોંધાવો છો કે તમે બધા જ કાયદાનું પાલન કરવા તૈયાર છો અને તમે કરો છો અને કરશો જ એવું તમે જે કાયદા પાલન કરશો એવું નિવેદન તમે આપો છો. અને જેટલી તમે માહિતી આપી છે અત્યાર સુધી બધી સાચી છે અને કંપનીના જે પણ કાયદાઓ છે એ તમે પાલન કરશો, તમને બધા જ કાયદાઓ મંજૂર છે અને એને તમે અનુસરશો એવું અહીંયા નક્કી કરવામાં આવેલું છે. તો આ જે બધા દસ્તાવેજો તૈયાર કરી એની સાથે જરૂરી નોંધણીની ફી તૈયાર કરી અને જ્યારે ભરવામાં આવે છે ત્યારે કંપનીના રજિસ્ટ્રાર આ બધા દસ્તાવેજો એની પાસે આવે, એની ચકાસણી કરે અને એને લાગે કે ના બધી જ વસ્તુ વ્યવસ્થિત છે તો એની નોંધણી ચોપડામાં કરે છે. અને આ નોંધણી કર્યા પછી જે સર્ટિફિકેટ આપે એને નોંધણીનું પ્રમાણપત્ર કહેવાય છે. અને ખાનગી કંપની એવી છે કે જેને આ નોંધણીનું પ્રમાણપત્ર મળે એના બીજા જ દિવસથી એ ધંધો શરૂ કરી શકે છે, કારણ કે એને છૂટ મળી જાય છે. અને આવું જ્યારે રજિસ્ટ્રાર જે તમને આવું નોંધણીનું પ્રમાણપત્ર આપે છે તો એ નોંધણીના પ્રમાણપત્રમાં એક નંબર લખેલો હોય કે આ તમારો નંબર કે જેનાથી તમારી કંપની ઓળખાય. ભારતમાં હજારો કંપનીઓ છે, લાખો કંપનીઓ છે, તો કઈ કંપનીને કેવી રીતે ઓળખવી, તો એના માટે દરેક કંપનીને એક નંબર આપવામાં આવે કે આ નંબરથી આ કંપની ઓળખાશે. એ જે કંપનીને ઓળખ નંબર આપવામાં આવે છે એને સીન નંબર કહેવાય, કોર્પોરેટ આઈડેન્ટિફિકેશન નંબર કહેવામાં આવે છે, જે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાથી મળે છે. આ એક મૂળભૂત દસ્તાવેજ છે અને એનાથી એ જરૂરી માહિતી આપણે મેળવી શકીએ છીએ. તો એ વસ્તુ અહીં આપણને જોવા મળે છે. ક્લિયર? ખાનગી કંપની હોય એના નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય એટલે પોતાનો ધંધો શરૂ કરી શકે છે. જાહેર કંપની હોય એને નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા પછી એને પોતાની ધંધો શરૂ કરવા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે, શેર બહાર પાડવા પડે, શેરની ભરણી, શેરનું ભરણું ભરાય અને બધી વિગતો થાય પછી કંપની જે જાહેર કંપની એ પોતાનો ધંધો શરૂ કરી શકે છે. તો આ આપણે કંપનીની સ્થાપના વિધિ માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની આખી વિધિ દેખી. હવે આપણે આપણા આજના મુખ્ય ટોપિક તરફ આગળ વધીએ છીએ. આપણો આજનો ટોપિક છે બાળકો, ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત. કયો છે? ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત. તો મિત્રો, આ તફાવતની અંદર આપણને અહીંયા જોવા મળે છે 11 મુદ્દાઓ જોવા મળેલા છે. કેટલા મુદ્દા જોવા મળેલા છે? 11 મુદ્દા. ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેના તફાવતની અંદર આપણી પાસે 11 મુદ્દા છે, જેમાં પ્રથમ મુદ્દો છે સ્થાપના વિધિ. કયો છે? સ્થાપના વિધિ. તો બાળકો શું કહે છે અહીંયા, પહેલાં આપણે ભાગીદારી પેઢીની વાત કરીએ. તો મિત્રો, ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ એ ખૂબ જ સરળ છે. કેવી છે? સરળ. કેમ? કારણ કે એની નોંધણી કરાવવી એવું ફરજિયાત નથી કે ના ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી પડશે જ, એવું ફરજિયાત નથી. અને બીજી વસ્તુ એ છે કે એને જ્યારે તમે સ્થાપના કરો છો ત્યારે એ ભાગીદારી પેઢીને તેના સભ્યોથી, ભાગીદારી પેઢીને તેના ભાગીદારોથી અલગ અસ્તિત્વ મળતું નથી. એની સ્થાપના વિધિ સરળ છે. અને જો આમાં 3 પોઈન્ટ યાદ રાખવાના છે સ્થાપના વિધિમાં. સ્થાપના વિધિ કેવી છે? તો કે સરળ. નોંધણી કરાવવી કેવી છે? તો કે મરજિયાત, કોઈ ફરજિયાત નથી. અને ત્રીજું, એને અલગ એના સભ્યોથી, એના ભાગીદારોથી અલગ વ્યક્તિત્વ મળતું નથી.
3.6 પડકે સ્થાપના વિધિ કેવી સરળ બીજું નોંધણી કરાવી ફરજિયાત નથી અને ત્રીજું જ્યારે એની નોંધણી કરીએ છીએ ત્યારે તેને એના સભ્યો કે ભાગીદારોથી અલગ વ્યક્તિત્વ મળતું નથી આ ભાગીદારી પેઢીની વાત થઈ સામે બીજી વાત કરીએ કંપનીમાં તો કે ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ કેવી હતી ભાગીદારીમાં સરળ તો એનાથી ઊંધું કંપનીની સ્થાપના વિધિ લાંબી જટિલ અને અટપટી છે કંપનીની સ્થાપના વિધિ કેવી છે લાંબી જટિલ અને અટપટી બીજું ભાગીદારી પેઢીની નોંધણી કેવી હતી મર્જર જ્યારે કંપનીની નોંધણી કરાવી ફરજિયાત છે કંપનીની નોંધણી કરાવી ફરજિયાત છે ભાગીદારી પેઢીને કાનૂની વ્યક્તિત્વ મળતું નહોતું કાનૂની વ્યક્તિત્વ મળતું નહોતું જ્યારે કંપનીને અલગથી કાનૂની વ્યક્તિત્વ મળે છે ભાગીદારી પેઢીને મળતું નહોતું કંપનીને કાનૂની વ્યક્તિત્વ મળે છે તો સ્થાપના વિધિનો પણ ખબર પડી ગઈ ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ કઈ છે સરળ નોંધણી મરજિયાત છે અલગ વ્યક્તિત્વ મળતું નથી જ્યારે કંપનીની સ્થાપના વિધિ લાંબી જટિલ છે નોંધણી ફરજિયાત છે અને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે ક્લિયર છે જો ભાગીદાર પેઢીમાં નોંધણી મરજિયાત હતી અને અલગ વ્યક્તિત્વ મળતું નહોતું જ્યારે કંપનીમાં નોંધણી ફરજિયાત છે અને અલગ વ્યક્તિત્વ મળે છે ત્યારબાદ તો બીજો ટોપિક દેખીએ સભ્ય સંખ્યા તો બાળકો કંપની ધારા 2013 મુજબ એવું કહેવાય છે કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 સભ્યો જોઈએ ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને કલમ 464 મુજબ ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ 100 ભાગીદારોની મંજૂરી સરકારે આપી કેટલી મંજૂરી આપી 100 ભાગીદારોની પણ 2014માં સરકારે એક પરચુરણ કાયદો બનાવ્યો આ મંજૂરી આપ્યા પછી 2014માં એક પરચુરણ કાયદો બનાવ્યો સરકારે નક્કી કર્યું કે હાલ પૂરતું 10 વર્ષ માટે અમે વધુ વધુ 50 ભાગીદારોની સંખ્યા નક્કી કરીએ છીએ આમ ઓરિજિનલ કેટલી નક્કી કરી ઓછામાં ઓછા 2 વધુમાં વધુ 100 પણ 2014માં એક પરચુરણ કાયદો બનાવ્યો ત્યારે એવું કર્યું કે 10 વર્ષ માટે આપણે વધુમાં વધુ 50 ભાગીદારોની સંખ્યા નક્કી કરીએ છીએ બીજી વાત કરીએ કંપની તો કંપનીની અંદર શું કહે છે ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ જો જાહેર કંપની હશે તો વધુ વધુ અનલિમિટેડ અમર્યાદિત સભ્યો રહેશે અને ખાનગી કંપની હશે તો વધુ વધુ 200 સભ્યોની મંજૂરી આપી છે તો કંપનીની અંદર શું કહેવા માગે છે કે જો જાહેર કંપની હશે તો ઓછામાં ઓછા 7 જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ અનલિમિટેડ સભ્યોની મંજૂરી છે ફરીથી દેખજો સભ્ય સંખ્યામાં જો જાહેર કંપની છે કઈ કંપની છે જાહેર તો ઓછામાં ઓછા કેટલા આવશે સભ્ય સંખ્યાની અંદર આપણે વાત કરીએ છીએ કે જો જાહેર કંપની છે તો ઓછામાં ઓછા સાત અને વધુમાં વધુ અનલિમિટેડ અનિયંત્રિત સભ્યોની મંજૂરી છે અને એનાથી ઊંધું ખાનગી કંપની છે તો ઓછામાં ઓછા 2 કેટલા 2 અને વધુમાં વધુ 200 સભ્યોની સંખ્યાની મંજૂરી છે એ થઈ ગયું સભ્ય સંખ્યા ત્યારબાદનો ટોપિક આવે છે મૂડી તો બાળકો શું કહે છે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારો પૈસા લાવતા હોય તો પ્રમાણમાં ઓછી મૂડી મેળવી શકાય છે કેવી મૂડી મેળવી શકાય છે ઓછી કારણ કે ભાગીદારો પૈસા લાવે છે એટલે પ્રમાણમાં ઓછી મૂડી મેળવી શકાય છે કારણ કે બધા ભાગીદારો રોકેલા હોય છે જ્યારે કંપનીમાં મૂડીની વાત કહે છે કે શેર બહાર પાડી અને ભંડોળ મેળવવાનું હોય શેર બહાર પાડી અને મૂડી ભંડોળ મેળવવાનું હોય એટલે તમે શેર બહાર પાડો છો જાહેર જનતામાં રોકાણ કરે છે એટલે મોટા પાયા પર તમે મૂડી ભંડોળ મેળવી શકો છો ભાગીદારી પેઢીમાં તમે ઓછા પ્રમાણમાં મૂડી મેળવી શકો છો જ્યારે કંપનીમાં શેર બહાર પાડીને પૈસા મેળવવાનો હોય તો તમે મોટા પ્રમાણમાં મૂડી મેળવી શકો છો ભાગીદારી પેઢીમાં ઓછી મૂડી મળે છે કંપનીમાં મોટા પ્રમાણમાં મૂડી મળે છે ત્યારબાદનો ટોપિક આવે છે હિસ્સા કે હિતની ફેરબદલી તો શું કહે છે હિસ્સા કે હિતની ફેરબદલીમાં ભાગીદારી પેઢીમાં જો અન્ય ભાગીદારોની સંમતિ ના હોય તો એ સંમતિ વિના તમે પોતાનો હિસ્સો કે હિતની ફેરબદલી કરી શકતા નથી શું કહે છે જો અન્ય ભાગીદારોની કોઈની સંમતિ ના હોય તો ભાગીદારી પેઢીમાં કેવું છે મારે મારો હિસ્સો કોઈને આપવો છે તો બધા ભાગીદારોની મંજૂરી ના હોય તો હું મારો હિસ્સો કે હિત બધાની મંજૂરી સિવાય ફેરબદલી કરી શકીશ નહીં શું કહે છે
ભાગીદારી પેઢીમાં જો બધા ભાગીદારોને મંજૂરી ના હોય તો હું મારો હિસ્સો કે હિત બીજાને આપી શકીશ નહીં. બધાની મંજૂરી સિવાય હિસ્સો કે હિત સરળતાથી ફેરબદલી કરી શકાશે નહીં. એ ફેરબદલી કરવું છે તો બીજા ભાગીદારોની મંજૂરી હોવી જોશે. એટલે ભાગીદારી પેઢીમાં શું કહે છે, હિસ્સા કે હિતની ફેરબદલીમાં જો હિસ્સા કે તમારા હિતની ફેરબદલી કરવી છે તો તમારે શું કહે છે, તમારે હિસ્સા કે હિતની ફેરબદલી કરવી છે તો અન્ય જે ભાગીદારો છે એ બધાની મંજૂરી લેવી પડશે. જો એમની મંજૂરી નહીં મળે તો તમે તમારા હિસ્સા કે હિતની ફેરબદલી કરી શકશો નહીં. ક્લિયર? હિસ્સા કે હિતની ફેરબદલી પણ ખ્યાલ આવ્યો કે જો તમે ભાગીદારી પેઢીમાં છો, તમારે તમારો હિસ્સો કે હિત ફેરબદલી કરવો છે તો બીજા ભાગીદારોની મંજૂરી લેવી પડશે. એમની મંજૂરી વિના તમે ફેરબદલી કરી શકશો નહીં. જ્યારે કંપનીમાં શું કહે છે કે હિસ્સા કે હિતની ફેરબદલીમાં ભાગીદારી પેઢીમાં ખ્યાલ આવી ગયો કે તમે ભાગીદાર છો તો તમારે તમારો હિસ્સો કોઈને વેચવો છે તો બીજા ભાગીદારની મંજૂરી મળશે તો જ વેચી શકશો, એ તો નહીં આપી શકો. જ્યારે કંપનીમાં શું કહે છે, સભ્યો તેમના શેરની ફેરબદલી સરળ અને મુક્ત રીતે કરી શકે છે. એટલે કે કંપનીની અંદર જે સભ્યો છે એ પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી સરળતાથી કરી શકે છે અને મુક્ત રીતે કરી શકે છે. કંપનીમાં સભ્યો પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી સરળતાથી કે મુક્ત રીતે કરી શકે છે. કંપનીમાં એ પોતાના હિતની ફેરબદલી સરળતાથી કરી શકે છે. પણ જો ખાનગી કંપની હોય, ખાનગી કંપની હોય તો એને પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી કરવી હોય તેમાં નિયંત્રણ છે. જાહેર કંપનીમાં વ્યક્તિ પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી સરળતાથી કરી શકે છે. જાહેર કંપની પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી સરળતાથી કરી શકે છે, જ્યારે ખાનગી કંપનીમાં હિસ્સા કે હિતની ફેરબદલી કરવા પર નિયંત્રણ મૂકેલું છે. શું મૂકેલું છે? નિયંત્રણ. તો હિસ્સા કે હિતની ફેરબદલી ખ્યાલ આવી છે કે જો ખાનગી કંપની હશે, ખાનગી કંપની તો એમાં હિસ્સા કે હિતની ફેરબદલી જો ખાનગી કંપની છે તો એના પર નિયંત્રણ છે. ખાનગી કંપનીમાં હિસ્સા કે હિતની ફેરબદલી કરવા પર નિયંત્રણ છે. પણ જાહેર કંપની, કઈ કંપની કહે છે, જાહેર કંપનીમાં સભ્ય પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી મુક્ત રીતે કરી શકે છે, સરળતાથી કરી શકે છે. એટલે વ્યક્તિ સભ્ય પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી સરળતાથી કે મુક્ત રીતે કરી શકે છે. પછી આવે છે જવાબદારી. તો શું કહે છે, જવાબદારી. તો બાળકો, જવાબદારીના પોઈન્ટમાં આપણને શીખવા મળે છે કે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારોની જવાબદારી મર્યાદિત હોય છે, સોરી અમર્યાદિત હોય છે, માય મિસ્ટેક, સોરી. ફરીથી સાંભળજો, જવાબદારી, ભાગીદારી પેઢીની અંદર ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. કેવી હોય છે? અમર્યાદિત. ખ્યાલ આવી ગયો? જવાબદારીમાં કહે છે કે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. મતલબ કે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારો પોતાનો હિસ્સો કે સોરી પોતાની જવાબદારી અમર્યાદિત હોય છે. મતલબ કે ભાગીદારી પેઢી જો ફળચામાં જાય કે નુકસાન કરે તો એવા સંજોગોની અંદર જે પણ ભાગીદાર છે એ પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકશે નહીં. મુક્ત નહીં થઈ શકે, એનો મતલબ કે જ્યાં સુધી ધંધાનું દેવું ચૂકતું નહીં થાય, ધંધાનું દેવું ચૂકતું નહીં થાય તો ત્યાં સુધી એ ભાગીદાર પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતો નથી. ધંધાની મિલકતો વેચ્યા પછી પણ દેવું હોય તો એ મિલકતો વેચ્યા પછી જો દેવું હોય તો પોતાની અંગત મિલકતો વેચીને પણ એ દેવું ભરપાઈ કરવું પડશે. એટલે કે અહીંયા ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. જ્યારે કંપનીમાં મર્યાદિત જવાબદારીવાળી કંપની છે, કેવી કંપની છે? મર્યાદિત. જો મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો તેના સભ્યોની જવાબદારી, મર્યાદિત જવાબદારીની કંપની હોય તો એના સભ્યોની જવાબદારી એ શું કહે છે, કંપનીના દેવા ચૂકવવા માટે શેરહોલ્ડરો એ મર્યાદિત જવાબદારીવાળી છે. તો એમની જવાબદારી, એમને જે શેર રોક્યા હતા, શેરમાં પૈસા રોક્યા હતા એટલી જ હતી, એનાથી વિશેષ કોઈ જવાબદારી બનતી નથી. એટલે કંપની ફળચામાં જાય, કરોડોનું નુકસાન કરે તો સભ્યો વ્યક્તિગત રીતે કોઈ જવાબદાર બનતા નથી. જો શું કહે છે, ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. કેવી હોય છે? અમર્યાદિત. અમર્યાદિત શું કહેવાય આપણે સમજી ચૂક્યા છીએ, ખબર જ છે કે અમર્યાદિત જવાબદારી કોને કહેવાય, કે જ્યારે
દેવું ચૂકવવા માટે કંપનીમાં ભાગીદારી પેઢીમાં નુકસાન જાય તો ધંધાની મિલકતો વેચ્યા પછી પણ જો નુકસાન હોય તો અંગત મિલકતો વેચીને દેવું ભરપાઈ કરવું પડે એ આપણે સમજી ચૂક્યા છીએ જવાબદારીની અંદર ભાગીદારી પેઢીની અંદર. જ્યારે કંપનીમાં શું કહે છે કે મર્યાદિત જવાબદારીવાળી જો કંપની હશે, કઈ મર્યાદિત જવાબદારીવાળી જો કંપની હશે તો એના જે સભ્યો છે એમની જવાબદારી કેટલી હોય છે, એમના સભ્યોની જવાબદારી એ એમના જે શેર ખરીદેલા છે એટલા પૂરતી જ મર્યાદિત રહેશે, શેરની રકમ પૂરતી મર્યાદિત રહેશે. ત્યારબાદ કંપનીને કરોડોનું નુકસાન થાય તો પણ એમને કોઈ લેવા દેવા હોતું નથી. ત્યારબાદનો ટોપિક છે સંચાલન. તો બાળકો શું કહે છે, ભાગીદારી પેઢીનું સંચાલન ભાગીદારો પોતે જ કરે છે. સંચાલન શું કહે છે, ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે, ભાગીદારો પોતે જ. ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરશે, તો કે ભાગીદારો પોતે જ કરે છે, કારણ કે એ લોકો બધા સક્ષમ છે. એટલે ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે છે, ભાગીદારો પોતે. જ્યારે કંપનીનું સંચાલન કોણ કરે છે, તો કંપનીનું સંચાલન કરવા માટે સંચાલકોનું એક મંડળ બનાવવામાં આવે, એમાંથી જે લોકો ચૂંટાઈને આવે કંપનીનું સંચાલન કરવા માટે સંચાલકોનું એક મંડળ બનાવવામાં આવે, એમાંથી જે લોકો ચૂંટાઈને આવે એ ચૂંટાયેલા વ્યક્તિઓ કંપનીનું સંચાલન કરે છે. તો ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે છે, ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે, તો કે બધા ભાગીદારો, જેની ઈચ્છા થાય એ લોકો કરી શકે. જ્યારે કંપનીનું સંચાલન કરવા માટે કંપનીના સભ્યો જે છે એમાંથી જે લોકો સંચાલન કરવા માગે છે, લોકો ચૂંટણીમાં ઊભા રહે, એમાંથી જે ચૂંટાઈને આવે એ લોકો સંચાલકો કહેવાય. સંચાલકોનું એક મંડળ બનાવવામાં આવે એ કહેવાય સંચાલક મંડળ, અને સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે. ત્યારબાદનો ટોપિક આવે છે આયુષ્ય. એટલે શું કહે છે કે ભાગીદારી પેઢીનું આયુષ્ય કેવું હોય છે, ટૂંકા ગાળાનું હોય છે. કેવું હોય છે, ટૂંકું. જો કોઈ ભાગીદારનું અવસાન થાય, નાદાર જાય થાય, અસ્થિર મગજનો થાય કે મૃત્યુ થઈ જાય એવું કંઈ થાય, તો ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ જાય છે. નાદાર જાય થાય, અવસાન થાય, મૃત્યુ થાય, એટલે કે અવસાન થયું, મૃત્યુ થયું, અસ્થિર મગજનો થઈ જાય, તો ભાગીદારીનું શું આવી જાય, વિસર્જન. ભાગીદારીનું શું આવી જાય છે, વિસર્જન. એટલે ભાગીદારી પેઢીનું આયુષ્ય કેવું છે, ટૂંકું. કેવું છે, ટૂંકું. જ્યારે એનાથી ઊંધું કંપની, તો દેખો શું કહે છે, કોઈ સભ્યનું મૃત્યુ થાય, નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો થાય, તો એવામાં કંપનીને અસ્તિત્વને કોઈ ફરક પડતો નથી. સભ્ય નાદાર જાહેર થાય, મૃત્યુ થાય, અસ્થિર મગજનો થાય, કંપનીને કોઈ ફરક પડતો નથી, એટલે કંપનીનું આયુષ્ય કેવું હોય છે, લાંબુ. ભાગીદારી પેઢીનું આયુષ્ય ટૂંકું હોય છે, કંપનીનું આયુષ્ય લાંબુ હોય. ત્યારબાદનો ટોપિક આવે છે રહસ્યોની જાળવણી. તો દેખો શું કહે છે, ભાગીદારી પેઢીમાં રહસ્યો ભાગીદારો વચ્ચે હોય એટલે રહસ્યોની જાળવણી થઈ શકે. ભાગીદારી પેઢીમાં બધા રહસ્યો કોના કોના વચ્ચે હોય, ભાગીદારો વચ્ચે, જે પણ સિક્રેટ છે બધા ભાગીદારો વચ્ચે હોય, એટલે રહસ્યોની તમે જાળવણી વ્યવસ્થિત રીતે કરી શકો છો. ભાગીદારી પેઢીમાં બધા જે રહસ્ય છે, સિક્રેટ છે, એ બધા ભાગીદારો વચ્ચે હોય, એ રહસ્યો આપણી પાસે સિક્રેટ છે, એટલે એની તમે જાળવણી કરી શકો છો. જ્યારે કંપનીમાં રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી છે, કંપનીમાં રહસ્યોની જાળવણી કરવી શું છે, મુશ્કેલ. કારણ કે તમારા જે પણ રહસ્યો છે, કંપનીમાં જે બધા માલિક કહેવાય, બધા જાહેર જનતાના જેટલા લોકો શેર હોલ્ડર છે બધા માલિક કહેવાય, એટલે કોઈ પણ વસ્તુ તમારી કંપનીની હોય તો તમારે બધાને જણાવવી પડે. અને જ્યારે લોકોને જણાવવામાં આવે છે, લોકો સમક્ષ માહિતી પહોંચે છે, એટલે માહિતી પબ્લિશ થઈ જાય, એટલે રહસ્યો જાળવવું શું થઈ જાય છે, મુશ્કેલ થાય છે. કારણ કે અમુક બાબતો તમારે પબ્લિકને ડિક્લેર કરવી જ પડે છે, એટલે ડિક્લેર કરો છો એટલે રહસ્યો જાળવી શકાતા નથી. તો બાળકો, ભાગીદારી પેઢીની અંદર શું કહે છે, રહસ્યોની જાળવણી થઈ શકે છે જ્યારે કંપનીમાં મુશ્કેલ છે. ભાગીદારી પેઢીમાં રહસ્યોની જાળવણી થઈ શકે છે, જ્યારે કંપનીમાં રહસ્યોની જાળવણી કરવી મુશ્કેલ છે. ખ્યાલ આવી ગયો, રહસ્યોની જાળવણી શું કહે છે, ભાગીદારી પેઢીમાં રહસ્યોની જાળવણી થઈ શકે છે, જ્યારે કંપનીમાં રહસ્યોની જાળવણી કરવી મુશ્કેલ બને છે, કારણ કે કંપનીમાં બધું પબ્લિશ કરવું પડે. ત્યારબાદનો ટોપિક આપણે દેખીએ પરિવર્તનશીલતા. તો બાળકો, ભાગીદારી પેઢી ભાગીદારો પોતે બનાય છે, લોકો માલિક છે, એટલે પરિવર્તનશીલ છે. એમની ઈચ્છા થાય પ્રમાણે, સમય સંજોગ પરિસ્થિતિ પ્રમાણે, ઈચ્છા પ્રમાણે બદલાવ લાવી શકે છે, અને એમની ઈચ્છા પ્રમાણે કામ કરી શકે છે, તે આખું પરિવર્તનશીલ છે. જ્યારે કંપનીમાં પરિવર્તન લાવવું મુશ્કેલ છે, કારણ કે કંપનીની અંદર એક વખત તમે તમારો હેતુ નક્કી કરી નાખ્યો, તમારું શિડ્યુલ નક્કી કરી નાખ્યું, તો એ પ્રમાણે જ કામ ચાલે છે, રાતોરાત એમાં કોઈ પરિવર્તન લાવી શકાતું નથી. ભાગીદારી પેઢીમાં ભાગીદાર નક્કી કર્યું કે આજે આપણે એક્સ ધંધો કરીએ છીએ, કાલથી આપણે વાય શરૂ કરશું, તો ઓકે,
कंपनी में होतू नहीं। तमारे कोई परिवर्तन लाव हो तो सरकार की मंजूरी लेवी पड़े छे, पछी परिवर्तन लाई सको छो। એટલે કંપનીમાં પરિવર્તન લાવવું મુશ્કેલ છે જ્યારે ભાગીદારી પેઢીમાં સરળ છે। ત્યારબાદનો ટોપિક છે વ્યક્તિગત સંપર્ક। તો દેખો શું કહે છે, ભાગીદારી પેઢીની અંદર તમારું કાર્યક્ષેત્ર લિમિટેડ હતું, મર્યાદિત હતું, એટલે એના કારણે તમે તમારા કર્મચારી સાથે, ગ્રાહક સાથે, ભાગીદારો સાથે, આ બધા સાથે સીધો ડાયરેક્ટ તમારો સંપર્ક હતો, કારણ કે તમારું કાર્યક્ષેત્ર કેવું હતું, મર્યાદિત। ભાગીદારી પેઢીની અંદર તમારું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, એટલે તમારા ગ્રાહકો સાથે, ભાગીદારો સાથે, કર્મચારીઓ સાથે, બધા સાથે તમે સીધો ડાયરેક્ટ સંપર્ક રાખી શકો છો। જ્યારે કંપનીની અંદર તમારું કાર્યક્ષેત્ર વિશાળ છે, કંપનીમાં કાર્યક્ષેત્ર કેવું છે, વિશાળ, એટલે તમે ડાયરેક્ટ સંપર્ક રાખી શકતા નથી, એટલે કે અંગત સંપર્કનો અભાવ જોવા મળે છે। ભાગીદારી પેઢીમાં તમે તમારા કર્મચારી, ગ્રાહક, ભાગીદારો સાથે સીધો ડાયરેક્ટ સંપર્ક રાખી શકો છો, કારણ કે કાર્યક્ષેત્ર મર્યાદિત છે। જ્યારે કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ છે, એટલે તમે દરેક ગ્રાહક સાથે વ્યક્તિગત કે દરેક વ્યક્તિ સાથે વ્યક્તિગત પર્સનલ કોન્ટેક્ટ રાખી શકતા નથી। આજે રિલાયન્સ કંપનીની શેર પણ આપણે બધાએ ઘણા લીધેલા હશે કે રિલાયન્સ કંપનીને આપણે ઘણી વસ્તુ વાપરતા હશું, આપણે એના ગ્રાહક હશું તો શું મુકેશ અંબાણી સાથે આપણો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે નથી, કારણ કે એનું કાર્યક્ષેત્ર કેવું છે, વિશાળ। પણ આપણે આજુબાજુમાં કોઈ ભાગીદારી પેઢી હોય ને એનાથી આપણે રોડ લેવલ દેવર થતી હોય તો એની સાથે આપણા સંબંધ હોય છે, એટલે ભાગીદારી પેઢીનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, એટલે આપણા ડાયરેક્ટ સંપર્ક હોઈ શકે। જ્યારે કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ છે, એટલે એની અંદર અંગત સંપર્કનો અભાવ જોવા મળે છે। ત્યારબાદ ટોપિક આવે છે વિસર્જન, લાસ્ટ ટોપિક। તો દેખો શું કહે છે, ભાગીદારી પેઢીનું વિસર્જન કઈ રીતે થાય, ભાગીદારી પેઢીનું વિસર્જન કઈ રીતે થાય, તો આપણે કરારમાં નક્કી કર્યું હોય એ મુજબ, અથવા તો કાયદો એવું કહે કે ભાઈ વિસર્જન કરી દો તો, અથવા તો કેટલાક સંજોગોમાં ભાગીદારો ઈચ્છે કે હવે આપણે ભાગીદારીનો અંત લાવી દો છે, તો ત્યારે ભાગીદારીનું વિસર્જન થાય છે। એટલે કરાર અનુસાર કાયદો નક્કી કરે તો, અને કેટલાક સંજોગોમાં ભાગીદારો નક્કી કરે તો ભાગીદારીનું વિસર્જન આવે છે। જ્યારે કંપનીમાં કંપનીનું વિસર્જન કરવા માટે કાયદા પાલનની જે જોગવાઈ છે એ પૂરી કરવી પડે છે, અને જોગવાઈ પૂરી કર્યા પછી જ કંપનીનું વિસર્જન થાય છે। કંપનીનું વિસર્જન કરવા માટે કાયદા પાલનની એક આખી જોગવાઈ આવે, એ જોગવાઈને ધ્યાનમાં રાખી અને કંપનીનું વિસર્જન થાય છે। તો ભાગીદારી પેઢીનું વિસર્જન કઈ રીતે થાય છે, તો ભાગીદારી કરાર મુજબ, અથવા તો કાયદાએ નક્કી કરેલું હોય તો, અને કેટલાક સંજોગોમાં બધા ભાગીદારો ભેગા થઈને છે કે આપણે અંત લાવો છે તો અંત આવે છે। જ્યારે કંપનીનું વિસર્જન કરવા માટે કાયદા પાલનની જે બધી જોગવાઈઓ નક્કી કરી, સરકારે જે ગાઈડલાઈન આપી, એ જોગવાઈનું પાલન કરીને જ કંપનીનું વિસર્જન થાય છે। તો આ પ્રમાણે આપણને ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેના તફાવત જોવા મળ્યા, સ્થાપના વિધિ એ દેખવા મળી, પછી બીજી સભ્ય સંખ્યા દેખવા મળી, મૂડી દેખવા મળ્યું, હિસ્સાકીની ફેરબદલી જોવા મળી, જવાબદારી જોવા મળી, સંચાલન જોવા મળ્યું, આયુષ્ય જોવા મળ્યું, રહસ્યની જાળવણી જોવા મળી, પરિવર્તનશીલતા, વ્યક્તિગત સંપર્ક અને વિસર્જન આટલા ટોપિક આપણને જોવા મળ્યા। તો આજે આપણે આટલા સુધી રાખીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું આપણા નવા ટોપિક સાથે। આજે આટલું રાખીએ છીએ, ગુડ બાય, જય અંબે।